மங்களன் குன்கொண்டாரிய உஜேந்திரம் சுமங்கலன் நமா சுமரிசாராய் சுவானுபூத்தியாசகாஸ்தி சுவாய் பவாய சர்வாதா. प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन सार नी टीका तत्व प्रदीपिका एनो स्वाध्याय आपणे करी रह्या छीए. एमां ज्ञेय तत्व प्रज्ञापन अधिकार नी गाथा 135 सुधी स्वाध्याय आपणे कर्यो छे. आजे गाथा 136 तथा 137 लईए छीए. 136મી ગાથાના ઉપોદ્ઘાતમાં કહે છે કે હવે પ્રદેશી અને અપ્રદેશી દ્રવ્યો ક્યાં રહેલા છે તે જણાવે છે. પ્રદેશી અને અપ્રદેશી, અપ્રદેશી એટલે કે જે એક પ્રદેશી છે, કાળ છે, એની વાત કરવી છે. કેમ કે ઉદગળ પરમાણુ જે છે એ એક પ્રદેશી છે, છતાં પણ એના સ્કંદ હોય છે, એટલે મુખ્યત્વથી અપ્રદેશી કયું એટલે કાળ સમજવાનું છે. તો પ્રદેશી અને અપ્રદેશી દ્રવ્યો ક્યાં રહેલા છે તે જણાવે છે. 136મી ગાથા સંસ્કૃત માં આ પ્રમાણે છે. લોકા લોક યોર્ન ધર્મ અધર્મા ત્યાં માતતો લોક શેષો પ્રતિત્ય કાલો જીવા પુનઃ ઉદ્ગલા શેષો. ગુજરાતીમાં ગાથા છે. લોકે અલોકે આભ, લોક અધર્મ ધર્મથી વ્યાપ્ત છે, છે શેષ આશ્રિત કાળ ને જીવ ઉદ્ગલો તે શેષ છે. તેના કટપટું લાગે પણ બહુ સહેલું છે. લોકે અલોકે આભ એટલે લોકાકાશ અને અલોકાકાશ, એ આકાશને વિશે લોકાકાશ અલોકાકાશ એમ કહેવું એ આકાશ. લોક અધર્મ ધર્મથી વ્યાપ્ત છે એટલે લોકાકાશમાં અધર્માસ્તિકાય અને ધર્માસ્તિકાય છે. છે શેષ આશ્રિત કાળ એટલે શેષમાં રહ્યા પુદ્ગળ અને જીવ, તો એને આશ્રિત કાળ કઈ રીતે કહ્યો? તો કેમ કે એમના પરિણામની અંદર જે કાળ દ્રવ્ય જે છે તે નિમિત્ત કારણ જયારે કહ્યું તો એ દ્વારા જીવ અને પુદ્ગળના પરિણામનો ખ્યાલ આવે છે, એટલે કે કાળનો ખ્યાલ આવે છે. જીવ અને ઉદગળના પરિણામ દ્વારા કાળનો ખ્યાલ આવે છે ને એટલે અપેક્ષાથી એમ શેષ આશ્રિત કાળ અને જીવ પૂદગળો તે શેષ છે. શેષ શું છે? જીવ અને પૂદગળો છે. અન્વયાર્થમાં કહે છે કે નભ લોકા લોકયો આકાશ લોકાલોકમાં છે, અખંડ છે, બે કઈ ભાગ પડતા નથી, પણ કહેવાય કે જેટલા ભાગમાં બધા દ્રવ્યો રહ્યા છે તે લોકાકાશ છે. પણ ખરેખર તો લોકાકાશ ને અલોકાકાશ તો એ આકાશ જ છે. લોક ધર્મ અધર્માભ્યામ આતત્વ, ધર્મ ને અધર્મથી વ્યાપ્ત છે લોક. લોકાકાશ છે તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી વ્યાપ્ત છે. આખા લોકાકાશને વિશે ધર્માસ્તિકાય અને આખા લોકાકાશને વિશે અધર્માસ્તિકાય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે દ્રવ્ય સંખ્યાએ એક જ છે. ધર્માસ્તિકાય પણ એક છે, અધર્માસ્તિકાય પણ એક છે, પણ આખા લોકાકાશને વિશે એ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વ્યાપે છે. અને એ રીતે જોઈએ તો એ દ્વારા જ્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નથી એ બધો ભાગ આકાશનો છે તે અલોકાકાશ છે. શેષવ પ્રતિત્ય, બાકીના બે દ્રવ્યોનો આશ્રય કરીને કાલઃ પુનઃ કરીને કાળ છે અને શેષવ જીવાહા પૂદગલા અને તે બાકીના બે દ્રવ્યો, શેષ દ્રવ્ય જે કયા, બાકીના દ્રવ્યો કે જેને આશ્રય કરીને કાળ છે એમ જયારે કહ્યું તો એ બાકીના બે દ્રવ્યો જીવ
જીવો અને પૂતગળો છે. જીવો અને પૂતગળો છે અને જીવો અને પૂતગળોના પરિણામ દ્વારા આપણને કાળનો ખ્યાલ આવે છે. એટલે અપેક્ષાથી એમ કહ્યું કે બાકીના બે દ્રવ્યોનો આશ્રય કરીને કાળ છે. કેમ કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ને એના પરિણામ તો એક સરખા થઈ રહ્યા છે, એ કાંઈ આપણને ખ્યાલમાં આવતા નથી. અને અહીંયા જે કહેવામાં આવ્યું કે બધા દ્રવ્યોને પરિણામમાં કાળ નિમિત્ત છે, તો ખરેખર જોવા જઈએ તો જીવનું અને પૂતગળનું પરિણામ આપણને દેખાય છે. એટલે એ દ્વારા આપણને કાળનો ખ્યાલ આવે છે. એટલે એ અપેક્ષાથી એમ કહ્યું કે આ બે દ્રવ્યોને આશ્રય કરીને કાળ છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે પ્રથમ તો આકાશ લોક તેમજ અલોકમાં છે, કારણ કે છ દ્રવ્યોના સમવાય એટલે જે ભેગા છે તે છ દ્રવ્યો ભેગા છે તે જેમ એટલે દ્રવ્યોના સમવાય અને અસમવાયમાં એટલે જ્યાં નથી દ્રવ્યોના સમવાય અને અસમવાયમાં વિભાગ વિના રહેલું છે. જ્યાં નથી અને જ્યાં છે, બીજા દ્રવ્યો જ્યાં છે અને જ્યાં નથી, એમ આખું આકાશ છે. એટલે અહીંયા કહે છે કે અસમવાયમાં વિભાગ વિના રહેલું છે, એના ભાગ ખરેખર તો છે નહીં. ધર્મ અને અધર્મ સર્વત્ર લોકમાં છે, કારણ કે તેમના નિમિત્તે જેમની ગતિ ને સ્થિતિ થાય છે એવા જીવ અને પૂતગળોની ગતિ કે સ્થિતિ લોકની બહાર થતી નથી, એટલે એ લોકમાં જ છે. એટલે લોકાકાશને વિશે જ ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય રહ્યા છે. તેમજ લોકના એક દેશમાં થતી નથી, શું ગતિ કે સ્થિતિની ગેપ છે. લોકના એક દેશમાં થતી નથી, લોકમાં સર્વત્ર થાય છે. એટલું લોકાકાશ છે એમાં સર્વત્ર એમની ગતિ સ્થિતિ થાય છે. કોની? જીવ અને પૂતગળની. કાળ પણ લોકમાં છે, કારણ કે જીવ અને પૂતગળોના પરિણામો દ્વારા કાળના સમય આદિ પર્યાયો વ્યક્ત થાય છે અને તે કાળ લોકના એક પ્રદેશમાં જ છે, કારણ કે અપ્રદેશી છે એટલે એક પ્રદેશમાં. એવી રીતે આખા લોકાકાશના દરેકે દરેક પ્રદેશમાં એ છે. જીવ અને પૂતગળ તો યુક્તિથી જ લોકમાં છે, કારણ કે લોક છ દ્રવ્યોના સમવાય સ્વરૂપ છે. વળી આ ઉપરાંત એટલું વિશેષ સમજવું કે પ્રદેશોનો સંકોચ વિસ્તાર થવો તે જીવનો ધર્મ હોવાથી, જીવનો ધર્મ એટલે કે જીવના પ્રદેશોનો સંકોચ વિસ્તાર થાય છે એવો એનો ધર્મ છે. અને બંધના હેતુભૂત, બંધના કારણભૂત સ્નિગ્ધ વૃક્ષ ગુણો તે પૂતગળનો ધર્મ છે. સ્નિગ્ધ એટલે ચીકણું અને વૃક્ષ એટલે લુખું. ચિકાસ અને લુખાસની વાત જે કરીએ છીએ કે જેને કારણે એ પૂતગળો એકબીજા સાથે જોડાય છે, તો એ ગુણ પૂતગળનો ધર્મ છે. અને એમ એ ધર્મ હોવાથી જીવનો ધર્મ એ સંકોચ વિસ્તાર છે અને પૂતગળનો સ્નિગ્ધ વૃક્ષ એવા ગુણ છે, તો એવા એ ધર્મ હોવાથી જીવ અને પૂતગળને આખા લોકમાં કે તેના એક દેશમાં રહેવાનો નિયમ નથી. જીવ અને પૂતગળનો આવો છે સંકોચ થાય એટલે જીવ કંઈ એવી રીતે એવો નિયમ નથી કે એક દેશમાં રહેવાનું. આખા લોકમાં, આખા લોક પ્રમાણ જીવ થાય છે ક્યારે થાય છે કે જ્યારે સમુદ્ઘાત કરે છે તો થાય છે. એટલે એ સિવાય કંઈ નથી. એટલે સમુદ્ઘાત કંઈ બધાને થાય છે એમ પણ નથી. અને પૂતગળને પણ જોવા જઈએ તો કેટલા, એને બે પૂતગળ થી માંડી સંખ્યાત પૂતગળ અને અસંખ્યાત અનંત પૂતગળ એવા સ્કંદ હોય છે. એટલે કહે છે કે જીવ અને પૂતગળને આખા લોકમાં કે તેના એક દેશમાં રહેવાનો નિયમ નથી. વળી કાળ, જીવ અને પૂતગળ એક દ્રવ્યની અપેક્ષાએ લોકના એક દેશમાં રહે છે. એક પ્રદેશ નથી લખી, જો અહીંયા એક દેશમાં રહે છે, એક ભાગમાં રહે છે. અને અનેક દ્રવ્યોની અપેક્ષાએ અંજન ચૂર્ણથી, માંજણના ઝીણા ભૂકાથી ભરેલી ડાબલીના ન્યાયે આખા લોકમાં જ છે. ડાબલીમાં બધા જ એ અંજનનું ચૂર્ણ જેમ ભરેલું છે તેવી રીતે આખામાં રહ્યા છે બધા. એ
બધા દ્રવ્યોની અપેક્ષાથી વાત લીધી. કાળ, જીવ અને બુદ્ધિવળ એક દ્રવ્યની અપેક્ષાએ લોકના એક દેશમાં રહે છે, લોકાકાશના એક ભાગમાં રહે છે, અને અનેક દ્રવ્યોની અપેક્ષાએ અનેક છે ને, એક કરતા વધુ ભૂતગળો અને જીવ છે ને, અને કાળ એ બધાનો વિચાર કરીએ તો એ કેવી રીતે રહેલા છે, તો આખા લોકાકાશમાં રહ્યા છે. એટલે એમ કે છે કે આંજણ ચૂણથી, આંજણના ઝીણા ભૂકાથી ભરેલી ડાબલીના નાય, એટલે આખા લોકમાં એ ભરેલા છે જીવ અને ભૂતગળ. તો એ 136ની ગાથા થઈ. તે પછીથી 137ની ગાથા છે, એના ઉપોદઘાતમાં કહે છે કે હવે પ્રદેશત્વ અને અપ્રદેશત્વ કયા પ્રકારે સંભવે છે, ઉદ્ભવે છે તે કહે છે. પ્રદેશત્વ અને અપ્રદેશત્વ કયા પ્રકારે સંભવે છે, ઉદ્ભવે છે તે 137ની ગાથામાં કહે છે. તો 137ની ગાથા સંસ્કૃતમાં આ પ્રમાણે છે. યથા તે નભઃ પ્રદેશાસ્તથા પ્રદેશા ભવંતિ શેષાણામ અપ્રદેશ પરમાણુસ્તેન પ્રદેશોદ્ભવો ભણિત. બહુ સહેલી ગાથા છે, વિરાતીમાં ગાથા છે કે જે રીત આભ પ્રદેશ તે રીત શેષ દ્રવ્ય પ્રદેશ છે, અપ્રદેશ પરમાણુ વડે ઉદ્ભવ પ્રદેશ તણો બને. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે જે રીતે યથા તે નભઃ પ્રદેશા તથા શેષાણા પ્રદેશા ભવંતી, એટલે કે જે રીતે તે આકાશ પ્રદેશો છે તે જ રીતે બાકીના દ્રવ્યોના પ્રદેશ છે. એનો અર્થ શું કે જેમ આકાશના પ્રદેશો પરમાણુરૂપી ગતિથી મપાય છે, તેમ બાકીના દ્રવ્યોના પ્રદેશ પણ એ જ રીતે મપાય છે. એક પ્રદેશનું માપ આપણે કેવી રીતે કરીએ છીએ કે એક પરમાણુ આકાશમાં જેટલી જગ્યા રોકે છે એ માપ એ એક પ્રદેશ છે, અને એવા અસંખ્ય પ્રદેશ આકાશના, લોકાકાશના અને અલોકાકાશના અનંત પ્રદેશ. તો લોકાકાશના અસંખ્ય પ્રદેશ કયા, તો એનું માપ જે છે તે કેવી રીતે આપણે નક્કી કર્યું છે, તો કે પરમાણુ એ આકાશના ક્ષેત્રનો જેટલો ભાગ, જેટલી જગ્યા રોકે છે એટલો પ્રદેશ તે એક પ્રદેશ, એને એક પ્રદેશ કહેવામાં આવ્યો. તો કહે છે કે એ જ રીતે માપ બધાને માપને સમજવાનું છે કે જે રીતે તે આકાશ પ્રદેશો છે તે જ રીતે બાકીના દ્રવ્યોના પ્રદેશ છે. અર્થાત જેમ આકાશના પ્રદેશો પરમાણુરૂપી ગતિથી મપાય છે, તેમ બાકીના દ્રવ્યોના પ્રદેશ પણ એ જ રીતે મપાય છે. તો કોઈને પ્રશ્ન થાય તો એ રીતે હોય તો જીવના અસંખ્ય પ્રદેશો અને આકાશના બધા પ્રદેશની માપની દ્રષ્ટિએ સરખા છે, તો પછી આટલા જીવ કેવી રીતે રહે લોકાકાશમાં? હં, જીવના પ્રદેશો જે છે એનો સંકોચ અને વિસ્તાર થાય છે, સંકોચ થાય છે. પ્રદેશ તો એવડો ને એવડો જ છે, પણ સંકોચ જે રીતે થાય છે એ રીતે એ આકાશની અંદર, લોકાકાશની અંદર અનંત જીવો રહ્યા છે. આગળ કહે છે કે પરમાણુ અપ્રદેશ, પરમાણુ અપ્રદેશી છે એટલે એક પ્રદેશી છે. તેન પ્રદેશોદ્ભવ ભણિત, તેના વડે પ્રદેશોદ્ભવ કયો છે એટલે એના વડે પ્રદેશ કહેવામાં આવ્યો છે. પરમાણુનું જે માપ છે એના દ્વારા પ્રદેશનું માપ કાઢવામાં આવ્યું છે, નક્કી થયું છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે ભગવાન કુંકુંદાચાર્ય દેવ પોતે જ 140માં સૂત્ર દ્વારા કહેશે, આગળ આવશે, 140માં સૂત્ર દ્વારા કહેશે કે આકાશના પ્રદેશનું લક્ષણ, આકાશના પ્રદેશનું લક્ષણ એક અણુ વ્યાપ્તવ્ય છે. એનો અર્થ શું કે એક પરમાણુથી વ્યાપ્તપણું તે પ્રદેશનું લક્ષણ છે, કે એક પરમાણુ જેટલામાં રહ્યો છે, આકાશના જેટલા ભાગમાં રહ્યો છે તે ભાગ એ પ્રદેશ છે. અને અહીં આ સૂત્રમાં, આ ગાથામાં જે રીતે આકાશના પ્રદેશો છે તે જ રીતે બાકીના દ્રવ્યના પ્રદેશો છે, એમ પ્રદેશના લક્ષણની એક પ્રકારતા કહેવામાં આવે છે.
એક પ્રકાર છે, માપદંડ એક જ છે, એક પ્રકારતા કહેવામાં આવે છે, માપદંડ એક જ છે. માટે જેમ એક અણુ વ્યાપ્ય, એકાણુ વ્યાપ્ય એટલે એક અણુ વ્યાપ્ય, એક પરમાણુથી વ્યાપ્ય હોય એવડા અંશ વડે ગણતા આકાશના અનંત અંશો, આકાશનો વિચાર કરીએ તો આકાશના અનંત અંશો, લોકાકાશનો વિચાર કરીએ તો લોકાકાશના અસંખ્ય અંશો. તો અહીંયા કહે છે કે માટે જેમ એક અણુ વ્યાપ્ય, એક પરમાણુ વ્યાપ્ય હોય એવડા અંશ વડે ગણતા આકાશના અનંત અંશો હોવાથી આકાશ અનંત પ્રદેશી છે, તેમ એક અણુ વ્યાપ્ય, એક પરમાણુથી વ્યાપતા યોગ્ય અંશ વડે ગણતા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને એક જીવના અસંખ્યાત અંશો હોવાથી તે દરેક અસંખ્યાત પ્રદેશી છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને જીવ અસંખ્યાત પ્રદેશી છે. વળી જેમ અવસ્થિત પ્રમાણવાળા ધર્મ તથા અધર્મ અસંખ્યાત પ્રદેશી છે, અવસ્થિત એટલે રહેલા છે, તે નિયત રહેલા છે, તે અવસ્થિત પ્રમાણ, નિયત પરિમાણ, નિયત અવસ્થિત પ્રમાણ એટલે નિયત પરિમાણ, નિશ્ચિત માપ. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યનું માપ લોભ જેટલું નિયત છે, નિશ્ચિત છે. અને એનાથી બીજો વિરુદ્ધ શબ્દ છે અનઅવસ્થિત પ્રમાણ. અનઅવસ્થિત એટલે અનિશ્ચિત માપ. અનિશ્ચિત માપને માટે કહે છે કે સૂકા ભીના ચામડાની માફક, એનું એ જ ચામડું જયારે સૂકું હોય ત્યારે અને ભીનું હોય ત્યારે, તો એમાં જે સંકોચ વિસ્તાર છે એનું ઉદાહરણ લઈને સમજાવે છે કે સૂકા ભીના ચામડાની માફક જીવ પરક્ષેત્રની અપેક્ષાએ સંકોચ વિસ્તાર પામતો હોવાથી અનિશ્ચિત માપવાળો છે. પોતે અસંખ્ય પ્રદેશ એના છે એમાં કઈ ફેર નથી પડતો, પણ સંકોચ વિસ્તારને કારણે એ પરક્ષેત્રની અપેક્ષાએ, આકાશના ક્ષેત્રની અપેક્ષાએ એના એ સંકોચ વિસ્તારને જોઈએ તો એ અનિશ્ચિત માપવાળો છે. આમ હોવા છતાં જેમ ચામડાના સ્વ અંશો ઘટતા વધતા નથી, ચામડાના અંશો તો વધતા ઘટતા નથી, માત્ર સંકોચ વિસ્તાર થાય છે, એવી રીતે જીવના સ્વ અંશો ઘટતા વધતા નથી, તેથી તે સદાય નિયત અસંખ્ય પ્રદેશી જ છે. નિયત અસંખ્ય પ્રદેશી હોવા છતાં પણ એ અનિશ્ચિત કેમ કહેવામાં આવ્યું કે એમાં સંકોચ વિસ્તાર થાય છે એટલે પરક્ષેત્રની અપેક્ષાથી જોઈએ તો એ નાનું મોટું ગણાય, આકાશના પ્રદેશનો વિચાર એની સાથે રાખીને જોઈએ તો, પણ એના પ્રદેશનો વિચાર કરીએ તો પ્રદેશ તો એટલા ને એટલા અસંખ્ય જ રહ્યો છે. આ વાત અહીંયા કરી છે. તો કહે છે અહીંયા કે ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય અને જીવના અસંખ્યાત અંશો હોવાથી તે દરેક અસંખ્યાત પ્રદેશી છે. અને પછી હવે આગળ કહે છે કે વળી જેમ અવસ્થિત પ્રમાણવાળા ધર્મ અને અધર્મ અસંખ્યાત પ્રદેશી છે, તેમ સંકોચ વિસ્તારને લીધે અનઅવસ્થિત પ્રમાણવાળા જીવને સૂકા ભીના ચામડાની માફક નિજ અંશોનું અલ્પ બહુત્વ નહીં થતું હોવાથી, એટલે અંશો વધતા ઘટતા નથી પણ સંકોચ વિસ્તાર થાય છે, એટલે નિજ અંશોનું અલ્પ બહુત્વ નહીં થતું હોવાથી અસંખ્યાત પ્રદેશીપણું જ છે. તો અહીંયા એ પ્રશ્ન થાય છે કે અમૂર્ત એવા, જેને મૂર્તિપણું નથી એવું, અમૂર્ત એવા જીવના સંકોચ વિસ્તાર કેમ સંભવે, તેનું સમાધાન કરવામાં આવે છે. પેલું તો ચામડું તો મૂર્તિક છે, તો અહીંયા આ જીવ અમૂર્ત છે ને એનો સંકોચ વિસ્તાર કેવી રીતે હોઈ શકે એમ પ્રશ્ન કર્યો છે. તો તેનું સમાધાન કરવામાં આવે છે કે અમૂર્તના સંકોચ વિસ્તારની સિદ્ધિ તો પોતાના અનુભવથી જ સાધ્ય છે. પોતાના અનુભવથી જ જીવને સાધ્ય છે, એ જાણે છે ને. નાનો બાળક હતો ત્યારે એનો એ જ જીવ મોટો થયો તો કેટલી હાઇટ ને કેટલી બોડી ને કેટલું થયું, તે જ પ્રમાણે એમાં જીવ જે છે એના પ્રદેશો તો એના એ જ રહ્યા, અસંખ્ય, છતાં એનો વિસ્તાર થયો ને પહેલા જે હતું એના કરતા. એટલે પોતાને જ એનો તો અનુભવ તો છે જ, એટલે કહે છે કે પોતાના અનુભવથી જ એ તો સાધ્ય છે. કારણ કે સર્વને સાનુભવથી પ્રગટ છે કે જીવ સ્થૂળ તેમજ કૃશ શરીરમાં તથા બાળક તેમજ કુમારના શરીરમાં વ્યાપે છે. પહેલા નાનો હોય પછી મોટો થાય, આ બધું થાય છે, જુદા જુદા શરીરમાં બધે વ્યાપે છે.
તો કે એમાં એના જીવના પ્રદેશ વધી નથી જતા, જીવના પ્રદેશ એટલા ને એટલા જ રહે છે, પણ એ વિસ્તાર થાય છે. ઉદગળ તો દ્રવ્ય એક પ્રદેશ માત્ર હોવાથી યથોક્ત રીતે પૂર્વે જેમ કહ્યું તેમ અપ્રદેશી એક પ્રદેશી છે, તો પણ બે પ્રદેશો વગેરેના ઉદ્ભવના હેતુભૂત એટલે કે બે પરમાણુ ભેગા થાય ને એટલે બે પ્રદેશો વગેરે વગેરે કહેતા બે હોય વધારે હોય સંખ્યાત હોય અસંખ્યાત હોય એમ ભેગા થાય ને નિષ્કંદ બને, તો બે પ્રદેશો વગેરેના ઉદ્ભવના હેતુભૂત તથા વિધ તે પ્રકારના સિદ્ધ વૃક્ષ ગુણ રૂપે પરિણમવાની શક્તિરૂપ સ્વભાવને લીધે તેને પ્રદેશોનો ઉદ્ભવ છે એટલે એ બહુપ્રદેશી થાય છે. સ્નિગ્ધ વૃક્ષ ગુણને કારણે એ ભેગા પરમાણુઓ થાય છે તો બહુપ્રદેશી થાય છે, એક પ્રદેશીમાંથી બહુપ્રદેશી થાય છે. તેથી પર્યાયે અનેક પ્રદેશીપણાનો પણ સંભવ હોવાથી પૂદગલને દ્વિપ્રદેશીપણાથી માંડીને સંખ્યાત પ્રદેશીપણું, અસંખ્યાત પ્રદેશીપણું અને અનંત પ્રદેશીપણું પણ ન્યાયયુક્ત છે. તો એ રીતે 137મી ગાથા થઈ. તો આપણે પૂજ્ય ગુરુદેવે આ ગાથાઓ ઉપર જે વિસ્તાર કરે છે તે લઈએ. પ્રવચન સુધા ભાગ છઠ્ઠો એના પારા નંબર 115 ઉપર અહીંયા 136મી ગાથા. હવે પ્રદેશી અને અપ્રદેશી દ્રવ્યો ક્યાં રહેલા છે ત્યાંથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ સમજાવે છે. હવે 136 પ્રદેશી આપણે દ્રવ્યો ક્યાં રહેલા છે, પેલા તો પ્રદેશ અપ્રદેશી વાત કરી, કાલાનો અપ્રદેશી ઈશ્વરીજા પ્રદેશી પરમાણુ ભરે દ્રવ્ય અપ્રદેશી, પણ પર્યાય સંયોગ સંબંધે સ્વપ્રદેશી કહેવામાં આવે છે. પર્યાયી પણ વ્યવહાર લોકાલોકેશું નભો ધમના ધમે આદનો નુભો શેષે પણુચ કાઓ જીવા પણ કુંગળા શેષા લોકે અલોકે આદ લોક અધર્મ ધર્મથી યાત છે શે શેષ આશ્રિત કામ ને જી પુદગળો કે શેષ છે. છ દ્રવ્યોનો હોવા પણ એને એક સમયની પર્યાયમાં એનું જ્ઞાન થાય, એવડો તો જેનો એક સમય છે જીવનો, આટલું છે એ ન માને તો એનો એક સમયનો પર્યાય છે, કેટલા એણે એને ન માન્યું આવે છે ને ઉડા કવચથી કમાવે છે દરેક ક્ષેત્ર કાળમાં, પર્યાયને માને તો એને છોદ્રને માન્ય, પર્યાયને ન માને તે છોદ્રને માન્ય નથી. દ્રવથી હસ્તી છે, પર્યાયથી નાસ્તી છે, પાછળ છે દરેક ક્ષેત્ર કાળમાં. હા છે ને, એક પહેલા છ કબોલ વળી ચાર બોલી જુદા આવશે, છોદ્રવને પરદ્રવને એક જ દ્રવ્યના ભેદ પણ પરદ્રવને કાળી ચીકાવ કાળ ને એક સમયનો પર્યાય ભેદ લેવા થઈ ગયું. અહીં તો એમાં એમ કહ્યું છે એમાં કે પર્યાયને માને તો છ દ્રવ્યને માને તો પર્યાયને માને કહેવાય એમ કે એમ કહ્યું છે. દ્રવ્યને માને પણ પર્યાયને ન માને એમ કહ્યું છે ને, એનો અર્થ એટલો કે દ્રવ્ય છે માને પણ પર્યાય ના માને, એટલે કે પર્યાયમાં સદ્રવ જાણવાની તાકાત વાળી જે પર્યાય છે, દ્રવ્ય માને પણ પર્યાય ને ન માને એટલે સદ્રવ ને ન માને. હા હા હા, એવી શૈલી લીધી છે રાજમન ટીકા છે ને, બસ ટીકા પર્યાયને માને નિરાકાર થયેલી પર્યાય એ
ઠીક સમય નહીં. લોકા લોક મજની આકારે છેલી એક સમયની પર્યાય એને માને, પણ એના સિવાય વિના કુંદરેલ છે જે જ્ઞાકાર રૂપે પરમની પર્યાય રૂપે નથી એને ન માને તો એની સમય. જીણું છે બધું ઉણકે ઈશ્વર ને અપો ઈશ્વર કરતા તે જાઓ ઉણકે દેવ ગુરુ ની ભક્તિ કરો કલ્યાણ થશે. દેવ ગુરુ સાથે ભક્તિ થી કલ્યાણ થશે. દેવગુરુ સાથ કોણ, એની ભક્તિ એટલી શું અને એના ફળ તરીકે કલ્યાણ એટલે શું? સમજાણું કાંઈ લોકે અલોકે આમ લોક ધર્મ અધર્મ થી વ્યાપ્ત છે. શેષ આશ્રિત કામ ને જીપ નો થી શેષ છે. પ્રથમ તો આકાશ ટીકાય ને લોક તેમજ અલોક માં છે. આ અચલિત આકાશ લોક અલોક બે માં છે. ભલે ધર્માસ્થિ ધર્માસ્થિ ને લઈને લોકના અનુ ભાગ પડ્યા, પણ આકાશમાં ભાગ નથી. એમ કહેવાય કે આ લોકનો આકાશના અનુ નથી, છે તો હો ના કરે પણ લોક આકાશ કહેવાય. એનું એનું અનુક આકાશ પ્રથમ તો આકાશ લોક તેમજ અલોકમાં છે. આકાશ બધે વ્યાપક છે કારણ કે સદ્રવ્યોના સમવાય ને અસમવાયમાં વિભાગ વિના રહેલું છે. જ્યાં સદ્રવ્યો છે અને જ્યાં સદ્રવ્યો નથી એવા વિભાગ વિના રહેલું છે. એ બધામાં છે. સદ્ર છે ત્યાં છે, સદ્ર નથી ત્યાં પણ છે. વસ્તુ જ એ રીતે છે. એટલે લોકોને બેસવું પછી કે ડાક્યા આવી ચીજ નો કોઈ કરતા હોય કે નહીં? એક આનો કીધો કે પરમાજ્ઞ મંદિર કર્યું થનાર વિના થયું નથી. થનારો પરમાણુ છે એથી થયું છે. નહીં જો રામજીભાઈ ધ્યાન નહીં કીધું રામજીભાઈ વજુભાઈ ને કે થનાર વિના થયું નથી. થનારો એ થાય કે નહીં થનારો થાય? નહી વાત તો ઘણી વાર એમ કે કરનાર વિના કર્યું સંયમ કર્યું નથી. કરનાર પરમાણુ અને એનું કાર્ય એ સુજાનવનજી કારીગર વિના કારીગર છે ને પરમાણુ એની પર્યાય નો કારીગર એ છે. ઉત્પાદન કાર્ય
અનંતને અનંત તરીકે માને તો અનંત અનંતપણે રહીને અનંતની અવસ્થા અનંતપણે થઈ બીજાથી થઈ એમાં ન હોય. અનંત છે પરમાણુ કે જે અનંતપણે રહીને એની પર્યાય અનંત અનંતની એનાથી થઈ બરાબર, નહીતર તો અનંતમાં એક થઈ જાય ને કે અસંગ થઈ જાય. હે અનંતપણું ક્યારે રહે? અનંતપણાનું અસ્તિત્વ ત્યારે રહે કે અનંતપણું કાયમ રહીને એની પર્યાય કરતા જીતાય. વેદાંત લોક વ્યાપક એક માની લીધું થઈ રખું કુટર એક 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 હું ધૂળ એક પાખંડ છે કે બીજા. હા 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 હા, વસ્તુની સ્થિતિ જ આમ છે ત્યાં કોઈ રીતે બીજી રીતે ચીજ થશે જ નહીં. કે છે આકાશ લોક તેમાં લોકમાં છે, કારણ છ દ્રવ્યોનો સમવાય એટલે ભેગું રહેવું, અસમવા જે છ નથી જ્યાં એમાં વિભાગ વિજ્ઞાન બધામાં એક વ્યાપુ છે. છ દ્રવ્ય છે ત્યાંય છે નથી ત્યાં પણ વ્યાપુ છે. એનું ખેતર ભગવાન ખેતરજ્ઞ એમ કેવું, એ પર ખેતરજ્ઞ કેવું એ વ્યવહાર. ધર્મ ને આ ધર્મ સર્વત્ર લોકમાં છે, ધર્માર્થી ધર્માર્થી આખા લોકમાં છે, કારણ કે તેમના નિમિત્તે જેમની ગતિને સ્થિતિ થાય એવા જીવને પણ દૂર ગતિ કે સ્થિતિ લોકની વાત થતી નથી. માટે ધર્મ ને ધર્મની ક્ષેત્ર સ્થિતિ લોક પ્રમાણ છે. એ વાત જ નથી, એ જવાની યોગ્યતા જ એટલી છે. લોકનું ધર્મ લોક પ્રમાણે જ રહે એનો સ્વાસ ધર્માથી આગળ નથી, માટે જતા નથી. એ તો ધર્માથી બીજી ન હોય એમ સિદ્ધ કરવા માટે છે. એને લઈને જીવને અટક્યો છે એમ એનો સ્વભાવ જે મળ્યો છે. હા હા, તેમજ લોકના એક દિશમાં થતી નથી. ધર્મ ધર્મ શરત લોકમાં છે, આખા લોક પણ ગતિ સ્થિતિ થાય છે. તેથી તે એક દિશમાં નથી, લોકમાં શરત થાય છે. માટે આખા લોક પ્રમાણે ધર્માસ્થિના ધર્માસ્થિ છે, ગતિની સ્થિતિ લોકમાં થાય છે. લોકના ધર્મમાં લોક બહાર નથી ગતિથી. કાળ પણ લોકમાં છે, કારણ કે જીવને કુટુંબોના પરિણામો દ્વારા કાળના સમયાદી પર્યાય વિભક્ત થાય છે. વ્યવહારથી વાત કરી, કાળ પણ લોકમાં છે, કારણ કે જીવને કુટુંબોના પરિણામ દ્વારા સમયાદી પર્યાય વિભક્ત થાય છે. આ એક સમય બે સમય ઘડી બે એમ ભણી આપ જીવને પુદગળોના પરિણામ દ્વારા નપાય, અને તે કાળ લોકના એક પ્રદેશમાં છે. હા હા, એક પ્રદેશમાં એક કાળનું છે. કારણ કે અપ્રદેશી જીવ નહીં, કારણ કે અપ્રદેશી છે વધારે નથી. જીવ અને કુદગળ તો યુક્તિથી લોકમાં છે, કારણ કે લોક સદ્રવ્યોના સમય સ્વરૂપ છે, એટલામાં છે જીવને કુદગળ છે, બહાર નથી. વળી આ ઉપરાંત એટલું વિશે સમજવું કે પ્રદેશોનો સંતોષ વિસ્તાર થવો તે જીવનો ધર્મ હોવાથી, અને બંધના હેતુભૂત સ્નેહ વૃક્ષ ગુણો તે કુદગળનો ધર્મ હોવાથી. હા હા, કુદગળ બંધ કામે છે ને,
વેદનું સંચાલન માટે પુત્રનો લગ્નની વાત હોય ને, જીવનો ધર્મ હોવાથી સંકલ્પ વિસ્તાર થવો માટે પ્રદેશનો, અને બંધના એ તો સંગ્રહનો છે પુત્રનો ધર્મ હોવાથી જીવને પુત્રને આખા લોકમાં કે તેના એક દેશમાં રહેવાનો નિયમ નથી. સમુદ્રનો તો આખો થાય, ખંડ હોય તો આખામાં થાય, એ ખંડ પણ આખા લોક પ્રમાણે વ્યાપે સમુદ્ર ખંડો પણ એવો નિયમ નથી કે આખા લોક પ્રમાણે જ હોય જીવ. કાળ અને જીવ અને પુત્રો એક દ્રવ્યની અપેક્ષા એ નહીં, લોકના એક દેશમાં રહે છે. કાળ પણ એક દેશમાં એક પ્રદેશમાં છે ને, જીવ પણ લોકના અસંખ્યમાં ભાગના અસંખ્ય પ્રદેશમાં છે. એક એક જીવ સમુદ્ર સિવાયના લોકના અસંખ્યમાં ભાગે આકાશના પ્રદેશમાં એક જીવ છે. આ મોટી કકરા થઈ હતી 75માં મૂળચંદ્યારી માસ્ટર હતા, પ્રાણી માસ્ટર છે. તીજ રોગ હતો ને કઈ રાજકોટનો રોગ હતો, પચાસ ગામના માં થયો છે, પોતી ની વાત છો, પોતી ટોંટી ની વાત છો, ગેરેજ મારે જીવ સાથી આકાશ પ્રદેશ જેટલો છે, તેથી અત્યારે એક જીવ આકાશના પ્રદેશના અસંખ્ય ભાગમાં છે. સમજાવું કઈ, આ જીવ લોકાકાર પ્રદેશ પ્રમાણે પ્રદેશ છે, છતાં અત્યારે લોકના અસંખ્ય ભાગમાં છે. પછી એમ કઈ નથી કે આખા લોક પ્રમાણે હોય તો એક એક પ્રદેશ એક એક પ્રદેશ આવે, અડધા લોકમાં હોય તો એક પ્રદેશ બે પ્રદેશ આવે, દોહમાં ભાગમાં હોય એક પ્રદેશ દોહમાં ભાગમાં આવે, અસંખ્યમાં ભાગમાં એક પ્રદેશમાં અસંખ્ય આવે. નહીં નહીં, હવે આવા હું એ વાત કરી. જે પણ એક દ્રવ્ય અપેક્ષા લોકના એક દેશમાં રહે છે ને, એક દેશ છે ને લોકો એક દેશ, અને અનેક દ્રવ્યોની અપેક્ષા અંજનપુરની ભરેલી ડાબલીના ન્યાય આખા લોકમાં છે. આખા લોક પ્રમાણે ઘણા જીવો આખા લોક પ્રમાણે, કુદરો પણ આખા લોક પ્રમાણે છે, એની વિશેષ વાત છે. હવે પ્રદેશક અને અપ્રદેશ કયા પ્રકારે સમજે, કોને એક પ્રદેશ અને કોને અસંખ્ય નતા દે, એની વ્યાખ્યા કરે છે. જથતી નવ પ્રદેશા તત્ પ્રદેશાહવંતી શેષાન અપદેશો પરમાણુ તેમ પ્રદેશ ઉભો બનીનો. જે રીત આબ પ્રદેશ તે રીત શેષ દ્રવ્ય પ્રદેશ છે, અપ્રદેશ પરમાણુ વળી ઉદ્ભવ પ્રદેશ પણ બને. ટીકા. ભગવાન કુંકુંડાચાર્ય પોતે 140માં સૂત્ર દ્વારા કહે છે કે આકાશના પ્રદેશનું લક્ષણ, આકાશના પ્રદેશનું લક્ષણ એક અણુવ્યાપક છે, એક પરમાણુથી વ્યાપકનું તે પ્રદેશનું લક્ષણ છે. જેટલામાં એક પરમાણુ રહે એટલું પ્રદેશનું લક્ષણ છે. અને અહીંયા સૂત્રમાં ગાથામાં જે રીતે આકાશના પ્રદેશો છે તે જ રીતે બાકીના દ્રવ્યના પ્રદેશો છે, એમ પ્રદેશના લક્ષણની એક પ્રકારતા કહેવામાં આવી છે. 140માં જે કહે છે તે જ અહીં કહે છે. માટે જેમ
એકમ વ્યાપે પરમાણુથી વ્યાપ હોય એવડા એક પોઈન્ટ છે ને રજકણ આનો છેલ્લો ભાગ એનાથી જેટલામાં વ્યાપ રહેલું છે હું છોડી ગણાતા આકાશ અનંતમ થવાથી એક પરમાણુના વ્યાપપણાના હું છોડી ગણતા આકાશના અનંત અંશ હોવાથી એનો અંત નહી દૃષ્ટિ દિશામાં ક્યાંય અંત નહીં એના અંશો અનંત છે એમ જાણ હા નાની એવડી અનંત અંશ હોય અનંત અંશ છે એટલે ત્યાં એનો અંત છે છતાં એક એક પરમાણુ જેટલામાં રહે એટલું પ્રદેશ જેવા અનંત પ્રદેશ આકાશને અનંત ને પણ અનંતપણે જાણી લીધું જ્ઞાનમાં જણાયા વિના રહ્યું નથી આના વિભાગ પછી દાદા સાના કેવળ જ્ઞાનના વિભાગ પછી દાદા બધાને જાણે છે નહીં આકાશના કરતા આના અનંત ગુણ છે આ તો બધાને જાણે છે ને એક સમયમાં આકાશના અનંત પ્રદેશ એમાં રહેલા પરમાણુ આદિના એના ગુણો એની પર્યાય બધું એક સમયમાં જાણે છે એ સમયની પર્યાય કેવું જ્ઞાનની પર્યાય તો ઘણી અધિક છે અનંત અનંત ગુણા અનંત હા વધારે એનો સ્વભાવ જ્ઞાન છે એનો પર્યાય નો સ્વભાવ નથી માપ છે આટલું એનું અસ્તિત્વ છે એવી શ્રદ્ધામાં આવે એને તો દ્રવ્યની શ્રદ્ધા થાય કેવળ જ્ઞાનની પર્યાય કેટલું નથી એવું કઈ નથી કેવળ જ્ઞાન સર્વજ્ઞ જગતમાં છે એવી એક સમયની પર્યાયમાં એટલી તાકાત છે ત્રણ કાળ ત્રણ લોક જાણે બીજામાં જાણવાની ક્યાં પ્રકાર છે એ સમયની એક સમયની પર્યાય આત્મા અસ્તિત્વના સંકાળ લોકના અસ્તિત્વને જાણે એવું એનું સામર્થ્ય એવા સર્વજ્ઞની પર્યાય જેને જ્ઞાનમાં બેહે એની દ્રષ્ટિ દ્રવ્યમાં ઢળી જાય કેમ કે જે જ્ઞાનની પર્યાય જ્યાંથી આવે છે આવણી તાકાત હોય એનો જે નિધાન ખાણ જ્ઞાન અને જ્ઞાનનો ખાણ આધાર મળે હા એવી જેને અંતર નિર્વિકલ પ્રતીતિ થાય છે ત્યારે એને સમ્યક દર્શન કહેવાય છે એ સમ્યક દર્શનની પર્યાયમાં તાકાત કેટલી જેને કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંત 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 કેવળીઓ જણાય આકાશ એક વાર આપો પણ જેને અનંત કેવળીઓની પર્યાય એક પર્યાયમાં જણાય એ પર્યાયની કેટલી શક્તિ એ વાત હા હા એવી જેને
તાકાત છે એવી તાકાતથી ભરેલું, લૂણ ને એવી તાકાતથી ભરેલું દ્રેશ. એવી એક સમયમાંથી એવા એવા અનુમતિ પર્યાયનો કેમ છે પાછું એટલું ખરું કે એક સમયના જે એવી ભગપતિ જે છે એવા એવા અનંત કાળમાં અનંત ભગપતિ જે થાય એટલા છે એમ નહીં. એ વાત થઈ જાય કે એક સમયના જે ભાગ છે કેટલા જ છે, બસ વિદેશને પણ તેટલા, વિદેશને પણ તેટલા, બધા થઈને ઝાઝા થાય એમ નહીં. એ વાત થઈ જાય વિમલચંદની આ જે વાત હતા તેમાં થઈ શકે. એવું જ્ઞાનનું પર્યાયનું સામર્થ્ય જીવના એક ગુણ એક પર્યાય એની પ્રતીક કરવા જાય છે ભલે પર્યાય પણ જેને એની પ્રતીક કરવી છે તો એની પ્રતીક પરના લક્ષ્ય ન થાય એમ પર્યાયને લક્ષે એની પ્રતિ જ્ઞાન ન થાય. આખો દ્રવ્ય છે અનંત ગુણ સત્તાવાળો હોવાવાળો એની સત્તાના સ્વીકારથી સમ્યક દર્શન થતા સર્વજ્ઞની પર્યાયની શ્રદ્ધા ચારે હાજર થાય. સમજાણું કઈ ભાઈ આ તો ગંભીર થતું છે વિતરાગના કહેના પછી. ઓહો, એ સર્વની સિવાય આવી ક્યાં વાત છે? પરમેશ્વર વિતરાગ તમારા જ્ઞાનમાં તો હું છું પણ મારા જ્ઞાનમાં તમે અહીંયા આવીને વસી જાઓ ભક્તિ મારો. અરે હા હા ક્યાંક આવે સ્વચ્છ સ્તોન કરતા સ્તોન તમારા જ્ઞાનમાં તો હું છું એ તો તમે જાણો છો પણ તમે મારા જ્ઞાનમાં આવી જાઓ. ક્યારે આત્માનો સ્વીકાર કર્યો? હા, એ બધું આત્મા આવી મને એ આત્મા તો બધા અમે ઘણા કરતા રજનીશ નો ફલાણા સાહેબ બીજા બધા કેટલા ભગવાન ભગવાન નામ ધરાવે કેટલા. હા, બાકી ભગવાન તો કોને કહીએ? તમારે તમે કહો છો વસ્તુનો સ્વભાવ ભગવાન છે, એ ભગવાન છે પણ જેની પર્યાયમાં ભગવાન કોણ આવે એ ભગવાન કોણ થાય એ અલૌકિક છે. એ સાધારણ માની બે એવું નથી. હા, જેમ એક અણુ વ્યાપ્ત એક પરમાણુથી વ્યાપ્ત એક અંશ વળી ગણતાણ એવડા અંશ વળી ગણતાણ આકાશના અનંત અંશો ગોપા આકાશ અનંત પ્રદેશી છે. આકાશનો અંત નહીં છતાં અનંત પ્રદેશ છે એવું જ્ઞાનમાં આવી ગયું. અનોખી વાતો છે, આ તો સ્વભાવની વાત છે. અલોક આકાશનો ક્યાંય અંત નથી છતાં એના પ્રદેશ અનંત સંખ્યાએ છે એટલી સંખ્યા જ્ઞાનમાં આવી ગઈ છે. સમજાવું કઈ
બાપુ ભગવાને કહેલા દર્દીઓ અને એના પ્રદેશો કેટલા અને ક્યાં 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 અંદર રહ્યા છે એ વસ્તુની સ્થિતિ યથાર્થપણે જાણવી એ અમૂલ્ય વાત છે. ત્યારે બીજાઓ કહેનારા એની પ્રકારે નીકળે એની એને તુચ્છતા લાગે. ઓહો આ ચીજ આવી જેને જોઈ કે જોયા કલ્પનાથી કહેવા માંડ્યા એ બધા ભ્રમણામાં પડ્યા છે. તેમ એકાણું વ્યાપ એક પરમાણુથી વ્યાપવાયું અંશવળી ગણતા ધર્મ ધર્મના એક જીવના અસંખ્યાત અંશ હોવાથી જીવ અને એના અંશો ધર્માસ્થિ ગાય અને એના અંશો ઉમેશ મેં પ્રશ્ન કયો થઈ ભાઈ અંશરાજ ભાઈ પેલા ગયા કન્યા રસ્તામાં રેલ પાટા આવે સાંઈ વર્ષરાથી જતા ત્યાં જ્ઞાન કે આ પ્રદેશ જે ગણવામાં આવ્યા છે તો કલ્પના છે. વસ્તુ છે રે ગણવામાં આવ્યા એ પ્રદેશ ક્યાં છે આવું હું હોય એમ કે એ તો કલ્પનાનું પાછું ભણ્યા હતા ને અહીંયા છે કાશીમાં ગયા હતા ભણવા અરે એ ભણે શું બધું વસ્તુ છે છે અંશ વળી ગણતા એક અણુ એક પરમાણુના વ્યાપવા જેટલું અંશ વળી ગણતા ધર્મ ધર્મ એક જીવના અસંખ્યાત અંશો તે દરેક અસંખ્યાત પ્રદેશી છે. ધર્માસ્તે ધર્મ આકાશ વળી જેમ અવસ્થિત પ્રમાણ વાળા ધર્મ ને અધર્મ એક રૂપે રહેલા છે. ધર્મ ને ધર્મના પ્રદેશ સંકુલ વિકાસ નથી. ધર્માસ્તે ધર્માસ્ત અસંકુલિત જ્યાં છે એમ એમ છે. નિયત પીડ માપ નિશ્ચિત માપ ધર્મ દ્રવ ને અધર્મ દ્રવ નું માપ લોક જેટલું નિયત છે. જીવ એ ધર્મ ને અધર્મ ક્યાં પણ છે એ એક બે ની વ્યાખ્યા કરી. હવે સંકોચ વિસ્તારને લીધે જીવમાં એમ નથી ધર્માને ધર્માની પેટી સંકોચ વિસ્તારને લીધે અનમસ્તી નીચે કર્યું છે. સુકા વિના ચામડાની માફક જીવ પર ક્ષેત્રની અપેક્ષા એ સંકોચ વિસ્તાર પામતો નથી. પોતાના પ્રદેશો જેટલા છે એટલા છે. હા હા સંકોચ વિસ્તારને લીધે એક રૂપ નહીં રહેનારા પર ક્ષેત્રને અપેક્ષા જીવને સુકા વિના ચામડાની માફક આયડા ખુંજાવે લાખ સર્વિસમાં સુકા પહેલા આત્મા એમ કે શું પ્રદેશીને શું કરીશ તું બીજે છે એટલા છે તો કરતા કઈ પણ રીતે ન માન તો અસંખ પ્રદેશ છે એમ કરવા પણ નથી. વિનાયક ભાવ ટકાવ છે એમ કરવા પણ નથી. હા હા ધ્યાન દીધું છે પરંતુ નો કરતા અધિકાર નો હોય પોતે કરતા થી થાય. કોઈ કે કુટસ છે તો પંક્તિ રહી નહીં કરતા છે એ વાતચીત થતી નથી. હા હા ત્યાં દાખવા કરશું જીવને સુકા વિના ચામડાની માફક એ જ અંશો નું અનુભવ તો નહીં થતું હોવાથી જે પ્રદેશ અસંખ્ય છે જીવના એમાં ઘટવત નથી થતી છે એમાં અલ્પ બહુ નથી થતું થોડા ને ઘણા એમ નથી થતું. સંકોચ વિસ્તાર થાય
છતાં પ્રદેશ તો જેટલા છે એટલા. હા હા, એક મચ્છના શરીરમાં જાય હજાર જુદી હોવાથી અસંતોષ વિસ્તાર, પણ પ્રદેશ અસંખ છે. અને એક નિરોધના શરીરમાં જાય અસંખમાં ભાગમાં તો સંકોચ થઈ ગયો, પણ પ્રદેશ તો જેટલા છે એટલા છે. ખરેખર તો પ્રદેશ નો સંકોચ નથી, પ્રદેશ નો સંકોચ નથી, પ્રદેશ જેટલો પોળો તેટલો જ છે. એ દાદા પ્રદેશ જે છે ને, એ આમ ક્યાં નામ છે એટલી અભી છે. આવું વિના તું વિતરાગ સિવાય ક્યાંય હોય નહીં. અસંખ્યાત પ્રદેશીપણું જ છે, ભલે એને સંકોચ વિકાસ થાય પણ એના અંશોમાં ઓછા વધતો પણ હું નથી. અહીં એ પ્રશ્ન કે અમૂર્ત એવા જીવના સંકોચ વિસ્તાર કેમ સંભવે? અમૂર્તિ અને સંકોચ વિકાસ તો અમને તો બે નહીં વાતા. અરૂપી એનો સંકોચ વિકાસ થાય, આને તો ઠીક કે જાજા આમ થાય આમ થયા, અરૂપી મેં તેનું સમાધાન કરવા આવે. અમૂર્તના સંકોચ વિસ્તારની સિદ્ધિ તો પોતાના અનુભવથી સાચ છે. અહીંયા પણ કહે છે કે બાળકનો યુવાન વર્ષ થયો એ પ્રદેશો પોળા થયા જ નહીં. પહેલી આંગળી નાની હતી જો, એટલામાં પ્રદેશ હતા. આપને એમાં પ્રત્યક્ષ કે છે આખા શરીર પ્રમાણે છે, પેલું શરીર નાનું હતું એટલા પ્રમાણમાં હતું, પોળું છે એટલા પ્રમાણમાં છે. અમૂર્તના સંતોષિતાની સિદ્ધિ તો પોતાના અનુભવથી સાચ છે એમ કે છે. એમાં તો અનુભવથી સિદ્ધ થઈ શકે છે. આનું સંતોષી કાળ નથી દેખાતો નથી કે આ શરીર નું છે હું સંતોષમાં કીધું ને, અનુભવથી જ સાજ છે. એને જોવું તો એને અનુભવ તને ખ્યાલ આવી જાય મારા. આ આત્મા એવડો જ અસંખ દેશી બાળકપણે જયારે હાથનું શરીર હતું ત્યારે એટલા પ્રમાણમાં હતું, આ ચાર હાથનું છે તો એટલા પ્રમાણમાં થયો ઘટક તને ખબર નથી. વર્ષથી નહી, આ સંકોચ વિકાસ પામેલા પ્રદેશો છે એમ નથી આવતો સાહેબ એમ કે છે. ફરફર નહી, એક બાળક હતું આપી ગયો એમાં અસંખ પ્રદેશો એટલા જ છે. હવે એમાંથી જયારે મોટો છૂટો થઈ વિકાસ કોમ કરે છે ક્ષય થાય તો શરીરમાં સંકોચ પ્રદેશ સંકોતા જાય છે, બધું લગ જેવું શરીર હોય પણ ક્ષય થઈ જાય તો ચકલાના ટેટા જેવા જોયું ભગવાનનું જતીનો નથી. જતીનો બાર નાનીબેન દીક્ષા દીધી ત્યાં હતા, એમ નહીં ઓળખ જતી અર્જુનભાઈ અર્જુનભાઈ વ્યાસમાં એનો દીકરો હતો, એવું છે હતો એક વર્ષનું પણ હતો, પણ એમાં સંતો થઈ ચકલા લઈ ગયા હતા દર્શન કરવા પાછળ લઈ મહારાજ જાઓ એમ દર્શન જોયા ને વ્યાસ હતા. એક વર્ષનું પણ હતો દોટા વખત ગોપાણી વખતા ગોપાણી એ પ્રમાણે પ્રદેશ સંકોચાઈ ગયા લક્ષ જે હતો એમ છે. આ મેદ છે એટલે મેદ વધારે છે ત્યાં પ્રદેશ પણ પોળા થાય કે નહીં થાય જ નહીં, એટલે પછી આ મેદ ઓછો થઈ જાય એ પ્રમાણે. કારણ કે સર્વને સ્વાનુભવથી પ્રગટ છે, જો ખ્યાલમાં આવે છે ના ખાવાનું નાનું હતું તમે એટલામાં પ્રદેશ હતા મોટો એટલા ફેલા
કામ બધું પેલું કરો મોઢાની પોળાશ પેલી થોડી હતી, પછી પોળાશ વધી, શરીરના આ પોળાશ ઓછી હતી, આ છાતીની પોળાશ વધી, એટલે ભગવાન પ્રદેશ શંકર વિકાસ થાય છે. સમજાણું કાંઈ વસ્તુની મર્યાદા આવી છે એમ જણાવે છે, વિશેષપણે સ્વરૂપને સ્થિતિ જણાવવાનું આવું સ્વરૂપ છે એમ. અજ્ઞાની સર્વજ્ઞ સિવાય આત્મા જાણો ના કરો ના કહ્યું બધી વાતની છે, બધી કલ્પનાની છે. સમજાણું કાંઈ વેદાંતે જે વાત કરી એ બધી કલ્પનાની છે, એને જોયેલું નથી વસ્તુ. સર્વને અનુભવ જીવ સ્થૂળ તેમજ ક્રશ શરીર નું જોયું, જાડુ શરીર અને પાતળ શરીર તથા બાળક તેમ કુમાર જો બાળકપણા અને યુવાન અવસ્થા વ્યાપે છે, બાળક તેમ કુમારના શરીર પ્રમાણે વ્યાપે છે. હા હા કૂતરું ઓળખાયું કરડે અને એ જાય પછી એનું વાવે મૂળ, પછી કાંઈ પાણી લઈ શકે નહીં, આવી શકે થઈ ગયા સંકુચ શરીર સંકુચ. રાણપુરમાં થયું પ્રેમચંદભાઈ ના મૂળ અગવડ સંબંધ હતો, મૂળ નું કઈ મૂળ બોલી ગયું કે એની દીકરી ને ઘર કહ્યું છે, ઘર કહ્યું છે ન ગોઠે હવા ન ગોઠે ઊં ન ગોઠે પાણી એવું કાંઈ ને કાંઈ બસ એમ છે. એવું કહીએ હુકામ તો એ પ્રમાણે સંકુલ થઈ ગયો કે નહીં પદ્ધેશનું. હા એક ગાય હતી હીરાભાઈના મકાન હે ન જાય છે ને એક બાઈ હતી ત્યાં રાણપુરમાં ડોશી હતા એને અડકાઈ ગયા તો એ ગયા ના અમે આ અર્ગુનભાઈ નું મકાન નથી અર્ગુન મૂળચંદ અર્ગુન મૂળચંદ એના મકાન ની આ બાજુ દોષી હતા. પછી મંગળી સંભળાવો મારા છેટે ઉભા રહી જાઉં કે મને આ બોલવા આવી જતા આમ થઈ જશે કે દોષી હતા ને એટલે ઘણા વર્ષની વાતો છે મોટી ની છે હરકાઈ છે દોષી મંગળી સંભળાવો નજીક નહીં છે ટેલિ આવ્યા નહીં નો હા હા સ્થિતિ કર્ણલોક નો નાથ આનંદ નો સાગર એની આવી સ્થિતિમાં હે રાગ ની આવીમાં ગણ કહી ગયો તણખો આવે તો આખો ડુંગર ન દેખાય, એથી ડુંગર નોખો એમ છે એમ આખો ભગવાન કૃષ્ણ નો માપ શક્તિ વાળો પણ માન્યો છે એને એને શક્તિ વાળો માન્યો નહીં એને શક્તિ વાળો માન્યો એને ન માને એને મટી જાય છે એને ક્યાં છે એને નથી એ તો વસ્તુ તરીકે છે પણ જેના જ્ઞાનમાં આવી નથી એને વસ્તુ છે ક્યાં એનું માપ એનું તાકાત જેને જ્ઞાનમાં આવી નથી એને છે જ નહીં. એ તો છઠ્ઠી ગાથા મને કહ્યું કે ભાઈ એ શુદ્ધ છે પણ કોને ચંદ્રભાઈ જેને શુદ્ધ એની સેવા કરી એને હા મહારાજ આપ શુદ્ધ કહો છો અને શુદ્ધ નું સ્વરૂપ જાણવું જોઈએ. હવે છે ને પ્રશ્ન છઠ્ઠી ગાથા બતાવો કઈ શુદ્ધ છે કોણ કે ભાઈ પરદ્રવ્યના અને એના પરદ્રવ્યના ભાવ આ રાગની પરદ્રવ્યનો અને એનો જે ભાવ
એનું લક્ષ છોડી દઈને જે આ આત્માની ઉપાસના કરે, એ ઉપાસના એટલે દ્રેવની સેવા કરે અને દ્રેવમાં એકાગ્ર થાય, એને શુદ્ધ છે. ના, દ્રેવ રૂપે શુદ્ધ એને છે. પર્યાયમાં શુદ્ધ પણ જણાનું એને દ્રેવ રૂપે શુદ્ધ છે. દ્રેવ રૂપની શુદ્ધતાની વાત છે ને ત્યાં ચંદ્ર. વસ્તુ શુદ્ધ છે કોને? તો શુદ્ધ છે, પણ શુદ્ધ છે એ સત્તાનો જેને પર્યાયમાં એની સન્મુખ થઈ સેવા એટલે એકાગ્ર થયો એવા જીવને એ શુદ્ધ છે. બાળકને પાસે પૈસા 5 કરોડ હોય પણ એના મોડિયા કામ કરતા હોય તો એની પાસે ક્યાં છે? એ તો માને મને મહિને હો ભાઈ આપે છે સાથે, કારણ કે એની સત્તા એમાં આવી નથી. એ 5 કરોડ છે એની સત્તા ઉપર આવ્યો નથી. એમ ભગવાન આત્મા અનંત આનંદ ને જ્ઞાન ની અનંતતાના સ્વભાવ શુદ્ધ પવિત્ર સ્વરૂપ દ્રેવ હો. એ પવિત્રતા અને શુદ્ધતા ની સત્તા અહીંયાથી જેને પર્યાયમાં આવી નથી એને શું છે? અને હું પામર છું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ કથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ.